કર્ણાટકમાં છેલ્લા 8 વર્ષના ભારે વિલંબ બાદ રૂપિયા 143.64 કરોડના ખર્ચે સાકાર થયેલા અઠવા અડાજણ કેબલ સ્ટેટ બ્રિજનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ લોકાર્પણ બાદ શહેરની જનતા માટે આ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, જ્યાં બ્રિજ પરથી વાહન ચાલકોની મોટી સંખ્યામાં અવર જવર પણ જોવા મળી હતી. બ્રિજના લોકાર્પણ સમયે મેયર, ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં છેલ્લા 8 વર્ષના ભારે વિલંબ બાદ રૂપિયા 143.64 કરોડના ખર્ચે સાકાર થયેલા અઠવા અડાજણ કેબલ સ્ટેટ બ્રિજનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા બ્રિજનું ઉદ્ઘાટન પીએમના હસ્તે કરાવવા ધમપછાડા કરવામાં આવ્યા હતા. જોકે પીએમએ સમય ન ફાળવતા આખરે બ્રિજનું ઉદ્ઘાટન માટે વિજય રૂપાણીનો સમય માંગવામાં આવ્યો. દરમિયાન આજરોજ મુખ્ય પ્રધાનના હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કોલકાતા બાદ ગુજરાતનો આ બીજો કેબલ સ્ટેટ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં બ્રિજને ખુલ્લો મૂકતાની સાથે હજારો વાહન ચાલકોની અવર જવર પણ શરૂ થઈ ગઈ હતી. મોટાભાગના અડાજણ અને પાલ વિસ્તારના લોકોને બ્રિજ શરૂ થતા મોટી રાહત મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મુકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેટ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર 40% લોડ અને સ્ટ્રક્ચર પર 60% લોડ છે, જેને એક્સ્ટ્રા ડોઝ કેબલ સ્ટેટ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે. સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે, જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેટ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેટ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.